응? નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ઓપન બોર્ડ વિડિયો સિરીઝનો આ ત્રીજો ભાગ છે એ જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, હજી જો તમે આગળના બે ભાગ ના જોયા હોય તો અહીં આપેલ લિંક દ્વારા તમે એ બંને ભાગને જોઈ શકો છો અને ત્યારબાદ આ ભાગ જોવા આપને નમ્ર વિનંતી. મિત્રો, આજે આપણે જોઈશું કે ઓપન બોર્ડની અંદર જે મેનુ આપેલા હોય છે એ વિવિધ મેનુનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે. તો સૌ પ્રથમ આપણે ઓડિયોઝમાં જઈએ. મિત્રો, અહીં ઓડિયોઝ મેનુની અંદર તમે ઓડિયો દ્વારા, એટલે કે અહીં આપ જોઈ શકો છો કે આ જે ઓડિયો છે એ અહીં એડ કરી શકાય છે અને જરૂરિયાત મુજબ એ ઓડિયો છે એને પ્લે કરી શકાય છે. તો આવી રીતે તમે ઓડિયોઝ છે એ તમારા પ્રેઝન્ટેશનની અંદર, એટલે કે બોર્ડની અંદર જરૂરિયાત મુજબ એડ કરી શકો છો. અને આ ઉપરાંત બીજો ઓપ્શન આપ્યો છે મૂવીઝનો, જેની અંદર તમે કોઈપણ વિડીયો છે એને આ રીતે વિડીયોઝને તમારા અભ્યાસક્રમની અંદર જે વિડીયોઝની જરૂરિયાત હોય એ પ્રમાણેનો વિડીયો લઈ અને અહીં તમે આ રીતે વિડીયો પણ એડ કરી શકો છો. ત્યાર પછી બીજો ઓપ્શન આપેલો છે એ છે પિક્ચર્સનો, જેની અંદરથી તમે અવનવા ચિત્રો, એટલે કે અહીં તમે જોઈ શકો છો કે આપણે એક પિક્ચર છે, ઇમેજ છે એ એડ કરેલી છે. આવી જ રીતે નકશા છે એ તમે કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરી અને આપણું જે ઓપન બોર્ડ સોફ્ટવેર છે એની અંદર ઇમ્પોર્ટ કરી શકો છો અને આવી રીતે એ નકશા પૂરતી પણ સારામાં સારી રીતે આપણે વર્ગખંડની અંદર કરાવી શકીએ છીએ. અને આ ઉપરાંત અન્ય ઇમેજ જેવી કે શ્વસનતંત્ર, તો શ્વસનતંત્રના અંગોની વિવિધ માહિતી પણ આપ અહીં ઓપન બોર્ડ સોફ્ટવેરની અંદર આપી શકો છો. ત્યાર પછી આપણે હોમ મેનુમાં પાછા આવી જઈએ. એની અંદર આપેલું છે ફ્લેશ એનિમેશન્સ. મિત્રો, જો તમને ફ્લેશ સ્ટુડિયોની સારી આવડત હોય અને તમે ફ્લેશમાં સારું એનિમેશન બનાવી શકતા હો તો એ બનાવેલું એનિમેશન અહીં ડાયરેક્ટ આપણા બોર્ડના સોફ્ટવેરની અંદર જ પ્લે કરી શકાય છે. અહીં એના માટે તમારે તમારું જે સોફ્ટવેર છે કે જે ફ્લેશ ક્વિઝ તમે તૈયાર કરેલી છે, ક્વિઝને ડાયરેક્ટ અહીંયા ડ્રેગ કરવાની હોય છે અને તમે જોઈ શકો છો કે થોડા જ સમયની અંદર એ ક્વિઝ છે અથવા એ પાઠ છે કે જે તમે એનિમેશન તૈયાર કરેલું છે એ એનિમેશન અહીંયા પ્લે કરવા માટે તૈયાર છે. તો આવી રીતે ફ્લેશ એનિમેશનની મદદથી પણ કોઈ પણ ટોપિક તમે સમજાવી શકો છો, આ વધુ એનિમેશન પણ તમે આમાં એડ કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ એપ્લિકેશન્સ. મિત્રો, એપ્લિકેશન્સની અંદર અહીં તમે જોઈ શકો છો કે ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેની અંદર તમે જોઈ શકો છો કે પહેલું ફીચર છે માસ્કનું છે. માસ્ક ફીચર છે એ તમે કોઈપણ લખાણ ઉપર માસ્ક તરીકે મૂકી શકો છો. ત્યાર પછી છે રૂલર. રૂલર છે એટલે કે ફૂટપટ્ટી. મિત્રો, ફૂટપટ્ટીની મદદથી તમે સીધી અને આડી લાઇન છે એ માપીને બનાવી શકો છો. એટલે કે હું ધારો કે અહીંયા ઝીરોથી સ્ટાર્ટ કરીને મારે 5 સેન્ટીમીટરની લાંબી લાઇનની જરૂર હોય તો હું અહીંયા એક્ઝેક્ટ 5 સેન્ટીમીટરની લાઇન બનાવી શકું છું. એવી જ રીતે આપણી જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીને આપણે ઊભી પણ કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે હું 90 ડિગ્રી ઊભી ફૂટપટ્ટી કરી અને ફરી એક વખત અહીંયા લાઈન છે એ હું ડ્રો કરું છું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મેં 10 સેન્ટીમીટરની લાંબી લાઈન કરીશ.
તો આવી રીતે આપણે ફૂટપટ્ટીની અંદર જુદી જુદી લાઇન જે માપ મુજબ આપણે કરવાની હોય છે એ માપ મુજબ આપણે કરી શકીએ છીએ. એટલે કે ખૂબ જ સારું એવું આ સુવિધા છે એ આપણને અવેલેબલ છે, અને આનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા સારા ગણિતના વિજ્ઞાનના જે આપણા ફંક્શન્સ હોય છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી એક કંપાસ ઓપ્શન આપ્યો છે જેને આપણે પરિકર કહીએ છીએ. મિત્રો, આપણે કંપાસનો ઉપયોગ કરીએ તો સૌ પ્રથમ તમને કંપાસ છે એની વિવિધ સમજૂતી આપી દઉં. થોડું ઝૂમ થાય તો આપણે ઝૂમ કરી લઈએ. મિત્રો, કંપાસ છે એની અંદર અહીં એક પોઈન્ટ આપવામાં આવ્યો છે કે જે આપણે આપણા કંપાસની અંદર જ્યાંથી આપણું પરિકર છે સ્ટાર્ટ થાય છે, એટલે કે તેને એ ધાર ઉપર કેન્દ્ર બિંદુ બનશે અને એ વર્તુળના કેન્દ્ર બિંદુની જગ્યાએ મૂકવાનું હોય છે. ત્યાર પછી આપણે અહીં એક ચોકડીનો ઓપ્શન આપેલો છે જેની મદદથી તમે કંપાસ છે એ બંધ કરી શકશો. ત્યારબાદ મિત્રો, અહીં એક બીજો ઓપ્શન આપેલો છે જેની મદદથી તમે આ જે કંપાસ છે એને લાંબો ટૂંકો કરી શકો છો. એટલે કે આ પરિકરની સાઇઝ ક્યારે આપણે લાંબી ટૂંકી કરીએ, તો જ્યારે આપણે ત્રિજ્યા નક્કી કરતા હોઈએ ત્યારે. એના માટે આપણે ફૂટપટ્ટી પણ લઈ લઈએ. ધારો કે મારે અહીંયા આ ત્રિજ્યા નક્કી કરવી છે, તો હવે હું માનો કે 5.5 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવા માગું છું. તો હું હવે 5.5 સેન્ટીમીટરની ત્રિજ્યા મેં સિલેક્ટ કરી છે. ત્યાર પછી મિત્રો, અહીં તમે જ્યારે કર્સર લઈ જશો ત્યારે આ રીતે આકાર ચેન્જ થયેલો જોવા મળશે, જે આપણે 5.5 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું એક લાંબુ વર્તુળ છે એ આપણે બનાવી રહ્યા છીએ. અને એ વર્તુળ આપણને મળે એટલે આપણને આપણું જે કેન્દ્ર બિંદુ છે એ પણ અંકિત થયેલું જોવા મળે છે અને આપણું વર્તુળ પણ તૈયાર થયેલું જોવા મળે છે. અને આ ઉપરાંત તમે આ જ પોઈન્ટને અન્ય જગ્યાએ લઈ જઈ અને એની મદદથી તમે સરસ મજાનું વર્તુળ છે એ બનાવી શકો છો. એટલે કે આપણે અત્યારે ઝૂમ આઉટ થઈ જઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા આપ જોઈ શકો છો કે મેં પરિકર છે એને એક્ઝેક્ટ પોઈન્ટ પર રાખેલું છે, અને આ પરિકરને તમે આમ પણ અત્યારે હલાવી શકો છો જ્યાં તમારું સ્ટાર્ટિંગ બિંદુ હોય ત્યાં લઈ જવા માટે. ત્યાર પછી આપણે એની મદદથી સરસ મજાની એક આકૃતિ તૈયાર કરી રહ્યા છીએ. તો અહીં આકૃતિ તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો કે એ આકૃતિ ખૂબ જ સારી રીતે પરિકરની મદદથી આપણે બનાવી શકીએ અને આપણું પરિકરનું પોઈન્ટ છે એ જ્યાં આપણે મૂકવું હોય ત્યાં મૂકી, અને આપણો એંગલ છે એટલે કે ખૂણો એ જ્યાં સેટ કરવો હોય ત્યાં આપણે કરી શકીએ છીએ. અને ફરી એક વખત પરિકરની મદદથી પાછું આપણે એક અહીંયા ચાપ બનાવી શકીએ છીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આવી જ રીતે જુદા જુદા જે ચાપ હોય છે એ બનાવી અને તમે સરસ મજાની જે આપણી આકૃતિ છે એ આકૃતિ તૈયાર કરી શકો છો. આપણે એક ચાપ અહીંયા બનાવી દીધો છે, એવી જ રીતે અહીંયા પણ એક ચાપ હું બનાવી રહ્યો છું. જ્યારે આપણે ડ્રો કરવાનું હોય ત્યારે જ આપણે એની મેઇન અહીંયા અણી છે ત્યાં આપણું કર્સર લઈ જઈશું, નહીંતર આપણે કર્સરને ત્યાં લઈ જવાનું નથી. એવી જ રીતે આપણો અહીંયા એક ચાપ તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે આપણે ઘણા બધા ચાપની મદદથી સરસ મજાનું ડ્રોઈંગ બનાવી શકીએ છીએ. તો આ વાત હતી આપણા પરિકરની એટલે કે કંપાસની. ત્યારબાદ આપણને મળે છે પ્રોટેક્ટર. પ્રોટેક્ટર છે એની મદદથી તમે તૈયાર કરેલો ખૂણો માપી શકો છો. એટલે કે હમણાં આપણે પરિકરની મદદથી જે કોઈ ચાપ તૈયાર કર્યો એને પણ માપી શકીએ, અથવા અહીંયા એક આપણે ખૂણો બનાવીએ છીએ. ધારો કે આવી રીતે એક ખૂણો બનાવવામાં આવ્યો, તો પ્રોટેક્ટરની મદદથી આ ખૂણાનું માપ આપણે એક્ઝેક્ટ માપી શકીએ છીએ, અથવા જ્યારે પણ આપણે આપણા વ્યવસ્થિત માપનો ખૂણો જોઈતો હોય. માનો કે મારે 70 અંશનો ખૂણો જોઈએ છે, તો 70 અંશનો ખૂણો અહીંયાથી હું સરસ રીતે બનાવી શકીશ, કારણ કે હવે આપણી પાસે પરિકર અવેલેબલ છે અને આપણે
આમ બનાવેલા ખૂણા છે એ ગાણિતિક રીતે 100% સાચા પડતા હોય છે. તો મિત્રો આ છે એ પ્રોટેક્ટરનું કામ છે. ત્યાર પછી આપણે ટ્રાયેંગલ જોઈએ, તો ટ્રાયેંગલ પણ આપણે અલગ અલગ પ્રકારના ખૂણા બનાવવા માટે અને અલગ અલગ પ્રકારની સાઇઝની લંબાઈના ખૂણા બનાવવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એને બંને કોર્નર પર આપેલ બ્લેક જે નિશાની છે ત્યાંથી તમે એને એની લંબાઈ વધ ઘટ કરી શકો છો. આ ઉપરાંત એને તમે હોરિઝોન્ટલ, વર્ટિકલ એમ ફેરવી પણ શકો છો. એ ત્રણેય દિશાની અંદર ફરી શકે છે, તો તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ મેગ્નિફાયર. મિત્રો મેગ્નિફાયરનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા ખૂણાના માપને ચેક કરવા માટે મેગ્નિફાયર છે, એના દ્વારા ઝૂમ કરીને જોઈ શકીએ છીએ. આ ઉપરાંત કોઈ રાજ્યનો નકશો હોય તો નકશાની અંદર પણ આવી રીતે ઝૂમ કરી અને એ રાજ્યની માહિતી એ આપણે મેગ્નિફાયર દ્વારા વ્યવસ્થિત રીતે બતાવી શકીએ છીએ. આનો ઉપયોગ આપણે પછી કરીશું. હાલ મેગ્નિફાયરને અહીંયા સાઇડમાં રાખી દઈએ. ત્યાર પછી આપણને એક કેચ ઓપ્શન મળે છે. આ કેચ ઓપ્શન છે એ આપણું જે બોર્ડ છે એ બ્લેન્ક કરી દે છે, અને ત્યાર પછી આ આપણે જે વસ્તુ જોઈ હોય તેના ઉપર ફોકસ કરવા માટેનો આપણને શેપ આપે છે, કે જેની મદદથી તમારે જે વસ્તુ અંદર લખાણ છે એના ઉપર તમે ફોકસ કરી શકો છો. તો એ કેચનો ઉપયોગ પણ એવી રીતે આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ વેબ. મિત્રો વેબની મદદથી વેબસાઇટની અંદર જે કોઈ તમે ટૂલ્સ છે એ સર્ચ કરીને એડ કરી શકો છો. એના માટે આપણે આગળના વિડીયોમાં પણ તમામ વિગત છે એ આપેલી જ છે. ત્યાર પછી સરસ મજાનો એક બીજો ઓપ્શન છે એની એમ્પ્ટ. એટલે અહીં તમે કોઈ પણ વસ્તુ છે એ એમ્પ્ટ કરી શકો છો. એટલે કે અહીંયા તમે કોઈ માનો કે નામ લખશો અને એમ્ડ આપશો તો એ વસ્તુને તમે એમ્ડ કરી શકો છો, અથવા વેબસાઇટની લિંક પણ તમે અહીંયા એમ કરી શકો છો. ત્યાર પછી કેલ્ક્યુલેટર આપેલું છે. મિત્રો કેલ્ક્યુલેટર પણ ખૂબ સારી વસ્તુ છે, કે જેની અંદરથી આપણે જ્યારે એકાઉન્ટિંગ અથવા મેથ્સના કોઈ કેલ્ક્યુલેશન કરતા હોઈએ ને, કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન આપણે કરવાના થાય ત્યારે આ કેલ્ક્યુલેટર છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, અને એની મદદથી આપણે એનો ઉપયોગ કરાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કલર પીકર આપેલું છે. મિત્રો અહીં પેન માટે જે કલર આપેલા છે એ 5 કલર તમે બેઝિક વાપરી શકો છો, પણ આ ઉપરાંત તમારા પેનની અંદર થોડા વધુ સારા કલર જોઈતા હોય, માનો કે અહીંયા એક આ કલર છે પણ એ સિવાયના કલર જોતા હોય, તો આપણે કલર પીકરનો ઉપયોગ કરીએ. તો મિત્રો તમારે જેવો કલર ક્રિએટ કરવો હોય એવો કલર તમને અહીં બનાવવા માટેની છૂટ મળે છે, એટલે તમે એ કલર સિલેક્ટ કરી શકો છો. અને અહીં તમે જોઈ શકો છો કે આપણે એ કલરની મદદથી લખાણ લખી શકીએ છીએ. ત્યાર પછી આપણને જીઓ ઇન્ફો આપવામાં આવી છે. જીઓ ઇન્ફોની અંદર એક મેપ આપવામાં આવેલો છે. મિત્રો એ મેપ છે એ પર્ટિક્યુલર મેપની અંદર તમને અલગ અલગ ખંડની વાત કરવામાં આવેલી છે, અને એના ઉપર ક્લિક કરવાથી તમને એ ખંડ છે એની પૂરી માહિતી અને એમાં રહેલા દેશ છે એની માહિતી મળે છે, એની કેપિટલ સિટી. એટલે કે આપણે અહીંયા ભારતની વાત કરીએ તો ભારતનું જે કેપિટલ છે એ ન્યૂ દિલ્હી છે. એવી રીતે અહીં ઘણા બધા જે દેશ પર તમે રાખશો એનું રાષ્ટ્રીય ચિહ્ન, એટલે કે એનો જે ફ્લેગ છે, નેશનલ ફ્લેગ, એ તમને જોવા મળશે. અને આ ઉપરાંત એનું જે મેઇન સિટી છે એનું નામ જોવા મળશે. તો અહીં તમે મેગ્નિફાયરનો પણ ઉપયોગ કરી શકો છો. મેગ્નિફાયરની મદદથી પણ આપણે આ સિટી છે એને ઝૂમ કરાવીને બતાવી શકીએ છીએ. તો એ વાત હતી જીઓ ઇન્ફોની. પણ જો તમારે ગૂગલ મેપનો ઉપયોગ કરવો હોય તો ડાયરેક્ટ અહીંથી તમે ગૂગલ મેપ છે એ મૂકી શકો છો. આના માટે તમારે તમારા કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટનું કનેક્શન કરવું જરૂરી છે. તો આપણે
ઇન્ટરનેટનું કનેક્શન પહેલાં આપણે લઈ લઈએ, ત્યાર પછી એમાં જોઈએ કે ગૂગલ મેપ છે એ કઈ રીતે આપણે વાપરી શકીએ છીએ. તો અહીં હું મારા કમ્પ્યુટરની અંદર નેટ કનેક્ટ કરી રહ્યો છું. નેટ કનેક્ટ થઈ ગયું છે. હવે આપણે ગૂગલ મેપને ફરી લોન્ચ કરીએ. તો તમે જુઓ છો કે ગૂગલ મેપ છે એ હવે લોડ થઈ રહ્યો છે, અને લોડ થતાં જ એ તમને લાઈવ મેપ અહીં જોવા મળે છે. અને તમે જે દેશ કે જે દેશનું કોઈ પર્ટિક્યુલર સ્ટેટ એટલે કે રાજ્ય છે એને તમે ઝૂમ ઇન કરીને બતાવી શકો. અહીં તમે જોઈ શકો છો કે ટર્કી, ઇટાલી આ બધી વસ્તુ છે. તો આપણે ઇટલી પર જો ઝૂમ ઇન કરવું હોય તો અહીંયા પ્લસની નિશાની આપેલી છે, એની મદદથી આપણે ઝૂમ ઇન કરી શકીએ છીએ. અને હાલ આપણે ઇટલી છે એની વાત કરીએ તો આપણો મેપ છે એ ઇટલી પર આવે ત્યાં સુધી આપણે થોડી રાહ જોવાની છે. તો આપ જોઈ શકો છો કે અહીં ઇટલી છે અને ઝૂમ કરીને આપણે બતાવી શકીએ છીએ. એટલું જ નહીં પણ જો તમારા ઇન્ટરનેટની વધુ સ્પીડ હશે તો તમે એને ફૂલ ઝૂમ કરશો તો ઇટલીની અંદર આવેલ જુદા જુદા રાજ્ય, એની અંદર આવેલા જુદા જુદા વિલેજ, આ તમામની માહિતી પણ તમે વિદ્યાર્થીઓને અહીં લાઈવ સ્વરૂપે બતાવી શકો છો. અને 3D સ્વરૂપે પણ તમે જ્યારે આ અહીં આપેલું જે માણસનું સ્ટેચ્યુ છે અને જે જગ્યાએ તમે મૂકશો ત્યાં એ તમને લાઈવ ઇટલીની અંદર ઊભા ઊભા જ એ દૃશ્ય કેવું લાગશે એ તમે બતાવી શકો છો. અહીંયા જોઈ શકો છો કે હું ઇટલીના એક ગામની અંદર ઊભેલો છું અને એ ગામનું આખો 360 ડિગ્રી વ્યૂ હું મારા વિદ્યાર્થીઓને બતાવી શકું છું. એટલે કે લાઈવ વ્યૂ પણ સારામાં સારી રીતે અહીં તમે બતાવી શકો છો અને એને પણ ઝૂમ ઇન કરી અને નજીકથી બતાવવાનો પ્રયત્ન પણ કરી શકો છો મિત્રો. તો આવી રીતે વર્ચ્યુઅલ ક્લાસરૂમની અંદર વર્ચ્યુઅલ ટૂર પણ કરી શકાય છે. એટલે કે અહીં જવાનો વિદ્યાર્થીઓને એવો જ આનંદ આવશે જેવો જાણે કે એ ઇટલીના આ જે સિટી છે ત્યાં એમણે મુલાકાત લીધી છે. તો આ છે આપણો વર્ચ્યુઅલ ગૂગલ મેપ. હવે આપણે જઈએ ગ્રાફમાં. મિત્રો, ગ્રાફ છે એ આપણને મેથેમેટિક્સની અંદર ખૂબ કામ લાગતો હોય છે. એની અંદર અહીંયા તમારે ફોર્મ્યુલા સેટ કરવાની હોય છે, એટલે કે આપણો મેથ્સનો જો કોઈ સમ હોય તો એ અહીંયા સમ તમે ટાઈપ કરી, ફંક્શન છે એ ટાઈપ કરી અને કરાવી શકો છો. તો આ મેં x2 2y લખ્યું તો એનો જે ડિસ્પ્લે છે અહીંયા તમને બતાવશે. તો એવી રીતે તમારો જે કોઈ પણ સવાલ હોય એનો તમે અહીંયાનો આન્સર તમે ફ્રેક્શનનો લખી શકો છો. તો આવી રીતે ગ્રાફ મોડની અંદર તમે 3Dમાં પણ શેપ છે એ બતાવી શકો છો. જ્યારે તમારો ગ્રાફ રેડી થઈ જાય અહીંયા તમે જ્યારે ફંક્શન મૂકશો ત્યારે એ કામ લાગશે. અને 2D મોડ પણ આપણને મળે છે. વળી એમાં જ્યારે પણ તમારે ચેન્જીસ કરવા હોય ત્યારે તમે એમાં ચેન્જીસ કરી શકો છો. હું અહીંયા 2 કોસ્ટ છે એ અહીં મૂકી રહ્યો છું. તો એ આપણને મેપમાં કેવી રીતે ડિસ્પ્લે થાય છે એ પણ આપણે જોઈએ. તો મેપની અંદર એ વ્યવસ્થિત જો ફંક્શન આપણે આપ્યું છે તો એ આપણને એવી રીતે અહીંયા ડિસ્પ્લે થયેલો જોવા મળે છે. તો આ રીતે આપણે મેપનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ ઘડિયાળ. તો મિત્રો, લાઈવ ઘડિયાળની મદદથી પણ બાળકોને તમારે જો સમય વિશેની કોઈ માહિતી આપવી હોય તો એ સમય વિશેની માહિતી પણ આપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઘડિયાળ લાઈવ જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે પણ તાસ ચાલુ હોય ત્યારે તમારે અહીંયા આ ઘડિયાળને જો સાઈડમાં રાખવી હોય તો પણ રાખી શકાય છે, જેની મદદથી સમયનો પણ આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ અહીંયા HTML આપવામાં આવેલું છે. HTML છે એ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ,
એ છે, અને એ તમે અહીંયા એડિટ કરી અને જ્યારે અભ્યાસક્રમની અંદર કોઈ વેબસાઇટ બનાવવાનું કે એ કંઈ હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો HTML એડિટરની મદદથી. અને પ્રિવ્યૂ પણ તમને અહીંયા જોવા મળે છે, જો તમે અહીંયા HTML કોડ નાખશો તો એ મુજબનું પ્રિવ્યૂ બતાવશે. આ ઉપરાંત નોટ્સ આપવામાં આવી છે કે જેની મદદથી તમે અમુક પ્રકારની નોટ તૈયાર કરી શકો છો કે રિમાઇન્ડર જે તમને મળી જાય એના માટે. માનો કે લેશન રિમાઇન્ડર લખવું હોય તો તમે લેશનનું રિમાઇન્ડર અહીંયા સેટ કરી શકો છો, તો નોટ્સનો ઉપયોગ થાય છે. બીજું ઓપન સ્ટ્રીટ મેપ, મિત્રો ઓપન સ્ટ્રીટ મેપ છે એ પણ તમે સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો. તમે એનો આખો ગ્લોબ છે એટલે આખો દુનિયાનો નકશો છે, અને દુનિયાના નકશાની અંદર પણ તમારે જ્યાં જવું હોય ત્યાં તમે ગામનું નામ ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે તમે એ ગામની અંદર જઈ શકશો, અને ત્યાં ગામની અંદર રહેલું વિવિધ માહિતી છે એ સ્ટ્રીટની માહિતી તમે આપી શકો છો. તો આ ઓપન સ્ટ્રીટ મેપ છે જે તમને એમાં રહેલા રોડ અને રસ્તાઓનો સારામાં સારો મેપ બનાવીને આપે છે, જેની મદદથી બાળકોને ઓપન સ્ટ્રીટ એટલે કે ખુલ્લી જે રોડની રચના જે મેપની અંદર કેવી રીતે હોય છે, જુદા જુદા પ્રકારના રોડને કેવી રીતે દર્શાવવામાં આવેલા છે એ તમે જોઈ શકો છો. આ પાકો રોડ છે, આ કાચો રોડ, આ પગદંડી છે, તો આ ટાઈપના રોડ પણ તમે એ ઓપન સ્ટ્રીટ મેપમાં બતાવી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, અહીં QR કોડ આપવામાં આવેલા છે. QR કોડ છે એની મદદથી તમે અહીંયા QR કોડ જનરેટ કરી શકો છો. દાખલા તરીકે મારે મારા નામનો જો QR કોડ બનાવવો હોય તો અહીં મારા નામનો QR કોડ બની જાય છે. એવી રીતે પઝલ્સ પણ તમે તૈયાર કરી શકો છો. સ્ટોપ વોચ પણ આપવામાં આવી છે, જ્યારે તમારે 1 મિનિટની કોઈ ગેમ રમાડવી હોય તો અહીં સ્ટોપ વોચની મદદથી તમે 1 મિનિટ ગેમ પણ રમાડી શકો છો. આપણે એને સ્ટાર્ટ આપીએ તો એ સ્ટાર્ટ થશે. અહીંયા તમારે સ્ટોપ વોચ માટે સૌ પ્રથમ તો કેટલી મિનિટની સ્ટોપ વોચ રાખવાની છે એ સેટ કરવાનું છે. 1 મિનિટ હોય તો 1 મિનિટ સેટ કરીને પછી સ્ટોપ વોચને સ્ટાર્ટ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટ થઈ ગઈ છે. આવી રીતે સ્ટોપ વોચ વાપરી શકાય છે. ત્યાર પછી વિડીયો પીકર, આ વિડીયો પીકરની અંદર તમે અલગ અલગ વેબસાઇટમાંથી વિડીયો છે એ પીક કરી શકો છો. દાખલા તરીકે આપણે સાયન્સના કોઈ વિડીયો જોતા હોય તો એની અંદર માનો કે આપણે બ્રેઇનનો કોઈ વિડીયોની જરૂર છે તો એ વિડીયો છે તમે સર્ચ કરી અને આમાં લઈ શકો છો. આપણે અહીંયા URL મૂકવાની છે. URL એ તમે વિડીયો URL છે એ મૂકી શકો છો. એના માટે તમારે VMO કે કોઈ વિડીયો છે એની URL કોપી પેસ્ટ મારવી પડે છે અને ત્યાર પછી એ કરી શકો છો. એના માટે આપણે બ્રાઉઝર ઓપન કરીશું. VMO વિડીયો છે એ આપણે સર્ચ કરીએ છીએ. હાલ આપણે બેક જઈએ છીએ. ઓકે, આપણને VMO ની અંદર ઘણા બધા વિડીયોઝ જોવા મળે છે અને કોપી મારી લઈએ છીએ આપણે કોપી વિડીયો લોકેશન, અને ત્યાર પછી અહીં આપણે વિડીયોને પ્લે કરવાની ટ્રાય કરીએ. આપણી લોકેશન છે અને અહીંયા પેસ્ટ મારીશું. જો આપણો વિડીયો વ્યવસ્થિત રીતે જે લિંક છે એ સાચી હશે તો આપણને અહીંયા નીચે વિડીયો જોવા મળશે, નહીંતર URL નોટ અવેલેબલ થશે. તો આવી રીતે તમે વિડીયો પણ મૂકી શકો છો. આ ઉપરાંત વેબ બ્રાઉઝરનો પણ ફ્યુચર છે, ઇનબિલ્ટ વેબ બ્રાઉઝર છે એ તમને જોવા મળે છે. અહીંયા તમે કોઈ પણ વેબસાઇટ છે એને બોર્ડમાં રહીને જ તમે એ વેબસાઇટ એક્સેસ કરી શકો છો, એટલે એ સારી વ્યવસ્થા છે એ આપણને ઇનબિલ્ટ આપવામાં આવેલી છે. અને એ વેબસાઇટની ઉપયોગ તમે અહીં બોર્ડની અંદર જ રહી અને કરી શકો છો. તો એના માટે આપણને અલગથી
વેબ બ્રાઉઝર એ પ્રોવાઈડ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે મારી વેબસાઇટ છે એની લિંક પણ અહીંયા આપણને મળી ગઈ છે. તો આવી રીતે સર્ચ કરીને મારી વેબસાઇટ ઇનબિલ્ટ અહીં જ વિદ્યાર્થીઓ વાપરી શકે એવી સરસ સુવિધા છે એ આપણને આપવામાં આવેલી છે. ત્યાર પછી વિકિપીડિયાની વાત કરીએ તો વિકિપીડિયાની અંદર અહીં સરસ મજાનું સર્ચ ઓપ્શન છે, અહીંયા ભાષાનું ઓપ્શન પણ છે. તમે જે ભાષા ચાહો એ ભાષા સિલેક્ટ કરી અને કોઈ પણ ટોપિક સર્ચ કરી શકો છો. દાખલા તરીકે આપણે દુનિયાનું સૌ પ્રથમ કોમ્પ્યુટર છે એનિયાક, એના વિશે માહિતી સર્ચ કરીએ તો તમે જોઈ શકો છો કે એનિયાક વિશે સંપૂર્ણ માહિતી એ વિકિપીડિયાની મદદથી ડાયરેક્ટ આપણે અહીં આપી શકીએ છીએ. અને એટલું જ નહીં, તમે એને હિન્દી ભાષામાં પણ ટ્રાન્સલેટ કરી અને વિદ્યાર્થીઓને હિન્દી અથવા ગુજરાતી ભાષામાં આ જ જે ટોપિક છે એ સમજાવી શકો છો. તો ખૂબ સરસ એવી ઇનબિલ્ટ વિકિપીડિયાની પણ અહીંયા સુવિધા આપણને મળે છે. આ ઉપરાંત અહીં એક ડિક્શનરીનો પણ ઉપયોગ છે. અહીં તમે ડિક્શનરીનો સર્ચ પણ કરી શકો છો, વર્ડ સર્ચ, અને એની મદદથી તમારે જરૂરિયાત મુજબનું કોઈ પણ શબ્દ હોય એ શબ્દના અર્થ એ પણ તમે સર્ચ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે હેડ મેં લખ્યું છે તો એનો મતલબ પણ મને અહીંયાથી મળી જાય છે. તો એ ડિક્શનરીની જગ્યાએ વિકિશનરી એવું કરીને આપેલું છે. તો હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ, એ છે સેલ. મિત્રો, અહીં લાઈવ સેલ આપવામાં આવ્યો છે કે જેને તમે ઝૂમ ઇન કરીને જોઈ શકો છો અને દરેક પાર્ટ્સ તમે ઝૂમ ઇન કરી અને બતાવી શકો છો કે સેલની અંદર જે વસ્તુ રહેલી છે એ વસ્તુ છે એ તમારે આવી રીતે એલોબરેશન કરી શકો છો અને એક એક વસ્તુને તમે વિદ્યાર્થીઓને બતાવી શકો છો. તો આવા વધુ એ થ્રીડી એન્ડ ગેઝેટ્સ અથવા થ્રીડી મોડેલ્સ પણ આપણને અહીં ઓપન ડિક્શનરીમાં ઓપન બોર્ડની અંદર મળવાના છે. ઓપન બોર્ડની અંદર વધુ તમારે અપડેટ જોવા હોય તો અહીંયા અપડેટનો ઓપ્શન પણ છે, ચેક ફોર અપડેટ, એના પર ક્લિક કરશો એટલે તમને જો અપડેટ અવેલેબલ હશે તો મળી જશે. તો આજે આપણે આ ટૂલ્સની માહિતી લીધી, તો ત્રીજો ભાગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આના પછીનો ભાગ છે એની અંદર એના એડવાન્સ ટૂલ્સ મેં સમજાવેલા છે, એનો વિડીયો અહીં આપેલો છે, તમે ત્યાંથી એ જોઈ શકો છો. મિત્રો, વધુ વિડીયો માટે આ વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરશો અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આપેલ બેલનું આઇકન પણ પ્રેસ કરશો જેનાથી નવો વિડીયો આવે એટલે તરત જ સૌથી પહેલાં આપને આપના મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે.